विद्यार्थी मित्रों अने वाली मित्रों, सप्तर्षि विद्या संकुल मा आपनो हार्दिक स्वागत छे। बाळको, आजे धोरण 3 विषय छे आसपास। आसपास ने अंदर आपणे आगळना वीडियो मा प्रकरण नंबर 7, 8 अने 9 मा आवता केटलाक जोड़काओ छे ए जोया हता। આજે આપણે પાઠ નંબર 7, 8 અને 9માં આવતા કેટલાક ખરા ખોટા જોવાના છે। તો ચાલો બાળકો, હું તમને આ ખરા વિધાનો અને ખોટા વિધાનો સમજાવું છું, તો તમે ધ્યાનથી સાંભળજો અને સમજજો। ચાલો બાળકો, સૌથી પહેલા આપણે લખવાનું છે, સૂચના છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તો બાળકો, આપણને પાઠ નંબર 7, 8 અને 9માં આવતા કેટલાક ખરા વિધાનો અને ખોટા વિધાનો અહીંયા આપેલા છે। એમાંથી જે સાચું વિધાન હોય તો ખરાની નિશાની કરવાની છે અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે। તો ચાલો જોઈએ નંબર 1। જે લોકો બોલી શકે છે તેઓ આંખના ઈશારાથી વાતચીત કરે છે। તો બાળકો, પાઠની અંદર મેં તમને સમજાવેલું જ હતું કે જે લોકો બોલી શકતા નથી એ લોકો આંખના ઈશારાથી વાતચીત કરે છે, પણ અહીંયા આપેલું છે કે જે લોકો બોલી શકે છે તેઓ આંખના ઈશારાથી વાતચીત કરે છે, તો આ વિધાન ખોટું આવશે। તો તમારે સામે આપેલા ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે। ત્યાર પછી બીજું વાક્ય જોઈએ, મૂકબધિર પ્રજ્ઞાચક્ષુ વગેરે બાળકો માટે સ્પેશિયલ શાળાઓ હોય છે। તો જે બાળકો બોલી સાંભળી શકતા નથી અથવા આંખેથી જોઈ શકતા નથી, તો એવા બાળકો માટે સ્પેશિયલ શાળાઓ એટલે આપણાથી અલગ શાળાઓ હોય છે, તો આ વિધાન સાચું છે। તો સામેના બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ, મૂકબધિર બાળકો બોલી શકતા નથી પરંતુ સાંભળી શકે છે, આ વિધાન ખોટું છે। કારણ કે મૂકબધિર બાળકો છે એ બોલી શકતા નથી અને સાંભળી પણ શકતા નથી, તો અહીંયા તમારે ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે। ત્યાર પછી ચોથું વિધાન જોઈએ, નૃત્યમાં ચહેરાના હાવભાવ મુખ્ય બાબત છે। તો આ પણ આપણે પાઠની અંદર જોયું હતું કે જે લોકો નૃત્ય કરતા હોય એમાં ચહેરાનો હાવભાવ છે એ મુખ્ય છે, ચહેરાના હાવભાવથી એ આપણને ઘણું બધું શીખવતા હોય છે, એટલા માટે આ વિધાન સાચું છે। તો ચોરસ બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી આપેલું છે પાંચમું વિધાન, 4 મહિનાનું બાળક મોટેથી બોલીને વાતચીત કરે છે। તો બાળકો, તમને ખબર જ હશે કે આપણા નાના ભાઈ બહેન હોય, પણ કેટલા નાના, તો કે 4-5 મહિનાના, તો એ 4-5 મહિનાના બાળક છે એ મોટેથી બોલીને વાતચીત કરી શકે છે, તો કે નહીં, તો એટલા માટે આ વિધાન આવશે ખોટું। તો ચોરસ બોક્સમાં તમારે ખોટાની નિશાની કરવાની છે।
ત્યાર પછી જોઈએ છઠ્ઠું વિધાન. ચહેરા ઉપરથી માણસની પ્રસન્નતા કે ઉદાસીને જાણી શકાય છે. તો આ પણ આપણે પાઠ સાતમાં જોઈ ગયા છીએ કે લોકોના ચહેરા ઉપરથી આપણે એ પ્રસન્ન છે, ખુશ છે, અથવા તો ગુસ્સામાં છે કે દુઃખી છે એ આપણે ચહેરાના હાવભાવથી જોઈ શકીએ છીએ. તો એટલા માટે આ વિધાન છે એ સાચું છે. તો એની સામેના ચોરસ બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી સાતમું વાક્ય જોઈએ. બધા પંખીઓની પાંખો એક જ પ્રકારની હોય છે. બાળકો, આપણે પાઠ નંબર 8, એનું નામ હતું ફર, તો એ પાઠમાં પક્ષીઓની વાત કરી હતી. તો બાળકો, બધા પંખીઓની પાંખો એક જ સરખી હોય છે? તો કે નહીં, બધા પંખીની પાંખો અલગ અલગ હોય છે, માટે આ વિધાન આવશે ખોટું. તો સામેના બોક્સમાં તમારે ખોટાની નિશાની કરવાની છે. ત્યાર પછી જોઈએ આઠમો વાક્ય. કેટલાક પંખીઓ પાણીમાંથી પોતાનો ખોરાક મેળવે છે. તો બાળકો, ઘણા પંખીઓ છે એ પાણીમાંથી પણ ખોરાક મેળવે છે. તો એમાં આવશે બતક, બગલો. બગલો પણ પાણીમાંથી માછલીઓ છે એ પકડીને ખોરાક ખાય છે. તો સામેના બોક્સમાં તમારે કરવાની છે ખરાની નિશાની, કે આ વિધાન સાચું છે. ત્યાર પછી જોઈએ નવમું વિધાન. પંખીઓને આપણી જેમ કાન હોય છે. તો બાળકો, તમે ઘણા બધા પક્ષીઓને જોયા હશે, જોયા છે ને? તો કે હા. પણ પક્ષીઓને આપણી જેમ કાન હોય? તો કે નહીં. એટલા માટે આ વિધાન ખોટું આવશે. તો સામેના ચોરસ બોક્સમાં તમારે ખોટાની નિશાની કરવાની છે. ત્યાર પછી દસમું વાક્ય જોઈએ. પંખીઓ ચાંચ વડે પોતાનો ખોરાક લે છે. તો આપણે ઘણા બધા પક્ષીઓને ખોરાક ખાતા જોયેલા જ છે. તો એ શાનાથી પોતાનો ખોરાક ખાય? તો કે ચાંચથી. એટલા માટે આ વિધાન સાચું છે. તો સામેના ચોરસ બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી છે 11મું વિધાન. બધા જ પંખીઓ એક જ પ્રકારનો ખોરાક ખાય છે. તો બધા પક્ષીઓ સરખો ખોરાક લે છે? તો કે નહીં. ઘણા પંખીઓ દાણા ખાય છે, ઘણા પંખીઓ છે એ મરેલા પંખીઓનો શિકાર કરીને ખાય છે. એટલે કે નાના પક્ષીઓ છે એને મારીને પણ ખાય છે, અને ઘણા પંખીઓ એટલે કે કાગડો અને એવા બધા પક્ષીઓ છે એ રોટલી, પૂરી, ભાખરી એવી અનાજની વસ્તુઓ છે ખાતા હોય છે. એટલે બધા પક્ષીનો ખોરાક એક જ પ્રકારનો હોતો નથી. એટલા માટે આ વિધાન ખોટું આવશે. તો સામેના બોક્સમાં તમારે ખોટાની નિશાની કરવાની છે. ત્યાર પછી જોઈએ 12મું વાક્ય. કે બધા જ પંખીઓ ઝાડ પર માળો બાંધીને રહે છે. તો બાળકો, બધા પક્ષીઓ ઝાડ પર માળો બાંધીને રહે? તો કે નહીં. ઘણા પંખીઓ છે એ આપણા ઘરની અંદર, એટલે કોઈ ઘર ખાલી પડ્યું હોય અથવા બારીની અંદર, ઘણી બધી ઘણા પક્ષીઓ છે કૂવાની અંદર,
तो अलग अलग जगह माळो बांधता होय छे। एटला माटे अहीं आवशे खोटू के बधा ज पंखीओ झाड़ उपर माळो बांधीने रहे छे, तो के नहीं। तो अहीं आ वाक्यनी सामेना चोरस बॉक्स में तमारे करवानुं छे खोटू। त्यार पछी जोईए तेरमुं वाक्य। तो तेरमुं वाक्य छे के चकली घर में माळो बांधे छे। तो के आ विधान साचुं छे, आपणने पण खबर छे કે ચકલી છે એનો માળો ક્યાં હોય છે, ઘરની અંદર। તો સામેના ચોરસ બોક્સમાં તમારે કરવાનું છે સાચું, એટલે કે ખરાની નિશાની। ત્યાર પછી આપેલું છે 14મું વાક્ય કે બાજ શિકારી પંખી કહેવાય છે। તો આ વિધાન સાચું છે। જો બાળકો, બાજ છે એ આકાશમાં ઉડતું હોય અને કોઈ નાનું પક્ષી અથવા ઉંદર કે એવા કોઈ નાના જીવજંતુને જોઈ જાય, નાના પ્રાણીઓને જોવે, તો એ ઉપરથી એનો શિકાર કરે અને પછી ખાય છે। એટલા માટે બાજને શિકારી પંખી કીધેલું છે। તો આ વિધાન છે એ સાચું છે। તો એની સામેના બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી 15મું વાક્ય જોઈએ, કેટલાક સમય પછી પક્ષીઓ જૂના પીછા ખેરવી નાખે છે। તો આ વિધાન સાચું છે કે અમુક સમય પછી પંખીઓ છે એના જૂના પીછા ખેરી નાખે છે અને એની જગ્યાએ એને નવા પીછા આવે છે। તો આ વાક્યની સામેના બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી જોઈશું 16મું વાક્ય। 16મું વાક્ય શું છે કે ચોમાસાની ઋતુમાં ભીના કપડાં જલ્દી સુકાતા નથી। તો આપણને પણ ખબર છે કે ચોમાસાની અંદર કપડાં છે એ જલ્દી સુકાતા નથી। તો આ વિધાન સાચું છે। તો સામેના ચોરસ બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી જોઈએ 17મું વાક્ય કે શિયાળાની ઋતુમાં આપણને વીજળી થતી જોવા મળે છે। તો બાળકો, વીજળી ક્યારે જોવા મળે આપણને? ચોમાસાની ઋતુમાં। પણ અહીંયા શું કીધું છે કે શિયાળાની ઋતુમાં આપણને વીજળી જોવા મળે છે। તો આ વિધાન ખોટું છે। તો સામેના ચોરસ બોક્સમાં તમારે ખોટાની નિશાની કરવાની છે। ત્યાર પછી જોઈએ 18મું વાક્ય, વાદળા સમુદ્રમાંથી પાણી ભરે છે તે પછી આકાશમાંથી વરસાદ વરસે છે। તો બાળકો, આ વિધાન કેવું આવશે? ખોટું। કારણ કે વાદળા છે એ સમુદ્રમાંથી પાણી ભરતા નથી, પણ સમુદ્રના પાણીની વરાળ થઈ અને ઉપર વાદળા બંધાય છે અને ત્યાર પછી વરસાદ પડે છે। એટલા માટે આ વિધાન ખોટું છે અને સામેના બોક્સમાં તમારે ખોટાની નિશાની કરવાની છે। ત્યાર પછી 19મું વાક્ય જોઈએ કે ઉનાળામાં વધુ ગરમી પડે તો વધુ વરસાદ આવે છે। તો આ તો તમને ખબર જ હશે, આપણા ઘરે આપણા વડીલો છે એ પણ કહેતા હોય છે કે જો ગરમી વધુ પડે તો વરસાદ વધારે આવે। તો આ વિધાન સાચું છે। સામેના બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી જોઈએ 20મું વાક્ય કે વાદળામાં આપણે ઘણા બધા જુદા જુદા આકારો જોવા મળે છે। તો એ પણ આપણે પાઠની અંદર જોયું હતું કે વાદળા છે એના આકારો છે એ જુદા જુદા હોય છે। તો આ વિધાન સાચું છે।
ત્યાર પછી જોઈએ 21મું વાક્ય કે અપ્પુએ જંગલના બધા જ વૃક્ષોને પાણી પાયું. તો આ વિધાન ખોટું છે. અપ્પુએ જંગલના બધા વૃક્ષોને પાણી નહોતું પાયું, પણ કેળના એક જ વૃક્ષને પાણી પાયું હતું. તો સામેના બોક્સમાં તમારે કરવાનું છે ખોટાની નિશાની. ત્યાર પછી જોઈએ 22મું વાક્ય. વરસાદ વધુ પડે તો નદી નાળા તળાવ છલકાઈ જાય છે. તો બાળકો, જ્યારે વધારે વરસાદ પડે ત્યારે આપણને ખબર જ છે કે નદી નાળા અને તળાવ છે એમાં પાણી છે, એની આવક વધારે થઈ જાય, એટલા માટે એ છલકાય છે. તો આ વિધાન સાચું છે. તો એની સામેના બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી 23મું અને છેલ્લું વાક્ય છે કે ચોમાસામાં વરસાદ ખૂબ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. તો બાળકો, આ વાક્ય પણ સાચું છે, કારણ કે ઓછો વરસાદ પડે તેને આપણે અનાવૃષ્ટિ કહીએ અને અતિ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહીએ છીએ, એટલા માટે આ વિધાન સાચું છે. અને સામેના ચોરસ બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે. તો બાળકો, આ હતા આપણા પાઠ નંબર 7, 8 અને 9માં આવતા ખરા ખોટા. તો હવે તમે તમારું હોમવર્ક લખી લેજો. ચાલો બાળકો, HW કરી અને લખજો કે આપેલ પેઢીએ પ્રમાણે આપેલા ખરા ખોટા આસપાસની પાકી નોટમાં સારા અક્ષરે લખવા. બાળકો, અહીંયા મેં તમને વિડીયોની અંદર જે ખરા ખોટા છે એ સમજાવેલા છે, અને એ લખેલાની પેઢીએ પણ હું તમને મોકલું છું. તો એ જ પ્રમાણે તમારે ખરા ખોટા છે એ આસપાસની પાકી નોટમાં સારા અક્ષરે લખવાના છે. તો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.